તો રેવાભાઈને સૌની થાળીમાં રોટલો મૂક્યો હતો ત્રીજું કોણ મળ્યું હતું મોર કોયલને કોણ મળ્યું તો મોર અને કોયલને દીપડો મળ્યો હતો શરમા કોણ હતું શિયાળ મરઘી શું બોલતી હતી મરઘી કલક 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 બોલતી હતી ઘઉંની રોટલી કોણે બનાવી તો ઘઉં રોટલી મરઘી એ બનાવી બિલ્લુ સાચું નામ શું છે તો પ્રણવ કોના ઘરની સામે બિલ્લુ ઘર દેખાય છે ટીના માસીના ઘરની સામે બિલ્લુ ઘર દેખાય છે ને પ્રશ્ન નંબર બે કૌશ યોગ્ય શબ્દ અક્ષર વડે ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા આપ્યું છે આપણને બે અક્ષર એમાંથી એક અક્ષર લખવાનો છે તો ખે હ ખેલા શરમાળ હે ને દીપડો અને મહેનત પછી અહીંયા લખ્યું છે પાંદડા પછી વાંદરો

ખેડ્યું પછી બાજરી વાવી ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા ચાણી ચાળ્યા પછી તગારામાં ભર્યા અને પછી કોથળા ભર્યા બરાબર હવે અહીંયા પ્રશ્ન નંબર પાંચ ચિત્ર ઓળખીને તેનું નામ કૌશમાંથી લખો તો આ ચિત્ર ઓળખવાનું છે તમારે અહીંયા ચિત્ર આપ્યું છે તો શેનું ચિત્ર છે હરણ આ નળ અને આ માઉસ જે કોમ્પ્યુટર યુઝ કરીએ છે ને લેપટોપ કોમ્પ્યુટર એ માઉસ છે વાઘ હાથી અને આ ઝાડનું ચિત્ર છે બરાબર હવે વાક્યો સુધારીને લખવાના છે છે તો અહીંયા લખ્યું પિતાના ભાઈને મામા કહેવાય પણ મામાના કહેવાય પિતાના ભાઈને શું કહેવાય છે કાકા બીજું અમે બગીચામાં ભણીએ છીએ આપણે ભણવા નથી જતા બગીચામાં અમે શાળામાં ભણીએ છીએ બગીચામાં તો રમવા જઈએ છીએ આંબા ઉપર ઉનાળામાં ચીકુ બેસે છે તો આંબા ઉપર ઉનાળામાં ચીકુ નહીં પણ કેરી બેસે છે ચોથું મારા દાદાજી ભગવાનની સેવા કરવા જાય છે દાદા ભગવાનની સેવા કરવા જાય મંદિરમાં જાય શાળામાં જાય નહીં તો મારા દાદાજી મંદિરમાં ભગવાનની સેવા કરવા જાય છે તે રીતે આપણે વાક્યને સુધાર્યું હવે ગીત એક રીત અનેક વાર્તામાં વાર્તા નીચેના વાક્યો કોણ બોલે છે તો અહીંયા કોણ બોલે છે એ આપણે લખવાનું છે 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 તો તો પહેલું સા કોયલ બોલે અમે એક હરીફાઈમાં જઈએ છીએ તો મોર કોયલ બોલે છે હાથીને તમારો સાથી બનાવો દીપડો બોલે છે ગાતા પહેલા ગરમ ગરમા ગરમ ભજીયા ખાઈ લવ તો ભાઈ કહે છે હા એ પ્રમાણે હવે નીચેના વાક્યો સામે વાર્તાના આધારે યોગ્ય ક્રમ લખો અહીંયા આપણે ક્રમ લખવાના છે તો અંકુર વધીને છોડ થયો તો આ બીજું વાક્ય છે છોડ કાપ્યો ત્રીજું વાક્ય ઘઉંનો દાણો વાવ્યો તો પહેલું વાક્ય આ પહેલું આ ત્રીજું અને આ બીજું એ પ્રમાણે ક્રમ લખવાના છે ઘંટીએ જઈને ઘઉં દળાવ્યા તો પાંચમો ક્રમ છોડમાંથી દાણા છૂટા પાડ્યા તો ચોથો ક્રમ

હવે પ્રશ્ન નંબર દસ ચિત્રોમાં રંગ પૂરો તો અહીંયા તમને એક હાથીનું ચિત્ર આપ્યું છે અને આ જીરાફનું ચિત્ર આપ્યું છે હે ને તો બંનેમાં રંગ પૂરવાના છે બરાબર હવે નીચે કહ્યું છે કે મોખિક કોરલ કરવાનું છે કોઈ પણ એક ગીત અભિનય સાથે ગાવ તમારે એક્શન કરીને તમારે ગીત ગાવાનું રહેશે પાંચ બાજિંત્રો નામ લખવાના કહો તો શું હોય છે તબલા હોય છે ખંજરા હોય છે હે ને એ બધા પાંચ બાજિંત્રો નામ તમારે મોકિક કરવાના કોઈપણ પાઠ વાંચો તમારે કોઈ પણ એક પાઠ વાંચવાનો છે બરાબર ઓકે બાય ચિલ્ડ્રન